આજના લેક્ચર વિડિયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને આ પ્રકરણની શરૂઆત આપણે ઇન્ટ્રોડક્શનથી કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય. તો જ્યારે બે આકૃતિઓના આકારની વાત કરીએ તો બંને આકૃતિના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય તો તેવી બે આકૃતિઓ એકરૂપ છે એવું આપણે કહી શકીએ. એટલે કે આપણે દાખલા તરીકે રેખાખંડની વાત કરીએ. ઉદાહરણ તરીકે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે રેખાખંડ મેં દોરેલા છે, રેખાખંડ એબી અને આ રેખાખંડ એબી 3 સેન્ટીમીટરનો છે અને આ રેખાખંડ પણ એબી અને કેટલા સેન્ટીમીટરનો 3 સેન્ટીમીટરનો છે. એટલે કે જ્યારે બે આકૃતિના આકારની વાત કરીએ તો બે આકૃતિ છે શેની, રેખાખંડની. તો બે આકૃતિના અહીંયા આકાર કેવા છે? સરખા છે. બંનેના કદ કેવા છે? સરખા છે. એટલે કે જ્યારે બે આકૃતિના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય તો તેવી બે આકૃતિઓ એકરૂપ છે એવું આપણે કહી શકીએ અથવા તો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેખાખંડ, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, બંને કેવી છે? રેખાખંડની સરખી છે. એ સિવાય વાત કરીએ હવે આપણે વર્તુળની. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે વર્તુળ મેં દોરેલા છે અહીંયા. તો આપણા જે આ બે વર્તુળ છે આ બંને આકૃતિ તમે જોશો વર્તુળની, તો બંને આકૃતિના આકાર કેવા છે? સરખા છે. એટલે કે અહીંયા પણ 3 સેન્ટીમીટર ત્રિજ્યા છે, અહીંયા પણ 3 સેન્ટીમીટર ત્રિજ્યા છે. કદ પણ કેવું છે? બંનેનું સમાન છે. તો આ આકૃતિ કેવી છે એમ આપણે કહી શકીએ તો એકરૂપ છે એમ કહી શકીએ. આ સિવાય આપણે બીજું એક ઉદાહરણ લઈએ, ચોરસનું છે. તો જો વિદ્યાર્થીઓ અહીંયા ચોરસ અને અહીંયા ચોરસ, આ બે ચોરસ છે. આ 2 સેન્ટીમીટર ચારે બાજુ એટલે કે સમચોરસ કહેવાય, ચારે બાજુ સરખી છે. આ પણ ચોરસની બાજુ કેવી છે? સરખી છે. એટલે વિદ્યાર્થી મિત્રો એકરૂપ જે આકૃતિઓ છે એ કોને કહેવાય? વ્યાખ્યા આપણે લખવી તો શું લખવાની? કે જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય તો તેવી આકૃતિઓને શું કહેવામાં આવે? એકરૂપ છે એવું આપણે કહેવામાં આવે છે. અને એના ઉદાહરણની અંદર રેખાખંડના ઉદાહરણ લેવાના, વર્તુળના પણ આપણે લઈ શકીએ, ચોરસના પણ લઈ શકીએ અને ચોરસ સિવાય તમે ત્રિકોણનું પણ ઉદાહરણ લઈ શકો કે અહીંયા જે ત્રિકોણ છે એ ત્રણેય બાજુ કેવી છે? 3-3 છે. તો ત્રણેય બાજુ એક સરખી છે, એટલે કે આ બંને ત્રિકોણો, આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા છે? સરખા ત્રિકોણ છે. એટલે કે આપણે એને એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે, બરોબર છે. એટલે જે આપણે એકરૂપ જે છે આકૃતિ એ કોને કહેવામાં આવે? તો જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય તો તેવી બે આકૃતિઓ એકરૂપ છે એમ આપણે કહેવામાં આવે છે. દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા રેખાખંડનું ઉદાહરણ લેવાનું, વર્તુળનું પણ લેવાય, ચોરસનું પણ લેવાય. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઉદાહરણ લેવાનું છે એ ઉદાહરણ તમે કોઈ પણ એકનું લખશો, કોઈ પણ બે ત્રિકોણ તમે બે બતાવી દો તો પણ ચાલે. અને એકરૂપ જે આકૃતિઓ છે આ એકરૂપ આકૃતિઓ દર્શાવવા માટે અહીંયા જે સંકેત આપેલો છે આ સંકેતનો શું થાય છે? ઉપયોગ થાય છે. એટલે કે જો આવો સંકેત હોય તો આપણે એને કહી શકીએ કે એકરૂપ આકૃતિઓ છે. એકરૂપ એ આપણે શું કહેવાય? આ ત્રિકોણ જે છે એ આપણે કેવી કહેવાશે? એકરૂપ એટલે કે સરખી બંને છે, બાજુ અને બધું કેવું છે એનું? સરખું છે, આકાર કદ બધું. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સમરૂપ આકૃતિઓની. તો સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો જ્યારે બે આકૃતિની આપણે વાત કરતા હોઈએ તો બે આકૃતિનો આકાર કેવા હોય? સરખા હોય, પરંતુ કદ સરખું ન હોય તો તેવી આકૃતિઓ સમરૂપ છે એમ આપણે કહી શકીએ. એટલે કે બે કોઈ પણ આકૃતિની વાત કરીએ, ચલો અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ રેખાખંડના ઉદાહરણથી. હે તમે બંને રેખાખંડ જોશો તો આકાર સરખો છે, એટલે કે આ 2 સેન્ટીમીટર લાંબુ છે અને 4 સેન્ટીમીટર, એટલે કે આ સીધી લીટી છે તો આ પણ સીધી લીટી જ છે, કહેવાય બંનેને રેખાખંડ, બરોબર છે. એટલે આકાર કેવો છે? સરખો છે.
परंतु कद साइज केवी छे अलग अलग छे। अहीं 2 सेंटीमीटर छे तो अहीं 4 सेंटीमीटर छे। એટલે કે જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય, આકાર કેવા છે, સરખા હોય, પરંતુ કદ સમાન ન હોય, તો તેવી બે આકૃતિઓ સમરૂપ છે એવું આપણે કહી શકીએ। એટલે કે બે આકૃતિના કદ કેવા હોય, અલગ અલગ, પરંતુ આકાર કેવો છે, સરખો। એટલે કે જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ કેવું હોય, સમાન ન હોય, તો તેવી બે આકૃતિઓ સમરૂપ છે એવું આપણે કહી શકીએ। આ રેખાખંડનું ઉદાહરણ હતું। આ સિવાય આપણે બીજા ઉદાહરણ પણ લખી શકીએ। અહીંયા વર્તુળનું ઉદાહરણ લીધું છે। આ વર્તુળ 2 સેન્ટીમીટરનું છે અને આ 3 સેન્ટીમીટરનું છે। એટલે કે અહીંયા જે આકૃતિ જે છે, આકાર કેવો છે, સરખો છે। એટલે કે આ પણ ગોળ છે અને આ પણ ગોળ છે, પરંતુ કદ સાઈઝ કેવી છે, અલગ અલગ છે। એ સિવાય ચોરસની વાત કરીએ, આ 2 સેન્ટીમીટર સમચોરસ છે, 2 સેન્ટીમીટર ચારે બાજુ, તો આની 3 સેન્ટીમીટર છે। એટલે કે આ જે છે આનો આકાર કેવો છે, સરખો છે। આ પણ ચોરસ છે અને આ પણ ચોરસ છે, પરંતુ એનું કદ સાઈઝ કેવી છે, આ નાનું ચોરસ છે, આ મોટું ચોરસ છે। બરાબર છે, વર્તુળમાં પણ નાનું મોટું હતું, રેખાખંડ પણ નાની મોટી હતી। હવે ત્રિકોણની વાત કરીએ તો અહીંયા બંને ત્રિકોણ જે છે એનો આકાર કેવો છે, સરખો છે। આ પણ ત્રિકોણ જ કહેવાય અને આ પણ શું કહેવાય, ત્રિકોણ જ કહેવાય, પરંતુ આ નાનો ત્રિકોણ છે અને આ મોટો ત્રિકોણ છે, એટલે કે એનું કદ કેવું છે, અલગ અલગ છે। અને જે સમરૂપ હોય એના માટેની નિશાની આપેલી છે કે સમરૂપ આકૃતિ દર્શાવવા માટે આ સમરૂપતાનો સંકેતનો ઉપયોગ થાય છે। એટલે કે જે આકૃતિ છે અહીંયા જે તમને આપેલું છે નિશાની, એ કોની છે, તો સમરૂપની, અને આ શેની છે, એકરૂપની। સમરૂપ તો છે પરંતુ કેવા છે, બંને એક સરખા છે, એટલે કે બરાબર ઇક્વલ છે, સરખા પણ છે અને એકરૂપ છે। બરાબર, એનો જે દેખાવ જે છે, આકાર એ કેવો છે, સરખો છે, અને બંને આકૃતિઓ પણ કેવી છે, સમાન છે। અને અહીંયા આ નિશાની શેની છે, સમરૂપ, સરખી છે, આકાર સરખો છે, પરંતુ કદ કેવું છે, એનું સરખું નથી, એટલે સમરૂપ માટેની આ નિશાની વડે આપણે દર્શાવવામાં આવે છે। તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્ટ્રોડક્શન। તમારું જે વર્તુળ, ચોરસ, ત્રિકોણ અને આ રેખાખંડ, આ જે ઉદાહરણ હતા, જો આકાર અને કદ સરખું હોય બધામાં, તો આપણે એને શું કહીશું, અને બંનેનું જો અલગ અલગ હોય તો એને આપણે શું કહીશું, તો આપણે સમરૂપ અને એકરૂપ કીધું, આકાર અને કદ કેવું હોય, સરખું હોય તો એને આપણે એકરૂપ કહીશું, અને આકાર સરખો હોય પરંતુ કદ સરખું ન હોય, એટલે કે સમાન ન હોય, તો એને આપણે સમરૂપ આપણે કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 6.1 સ્વાધ્યાય આપેલું છે આપણે જે બુકની અંદર, એની અંદર જો તમને આ ઇન્ટ્રોડક્શનમાં ખબર પડી હશે તો તમે 6.1 આસાનીથી ગણી શકશો। નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીશું। આ ઇન્ટ્રોડક્શનમાં કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય, કોઈ પણ ટોપિકમાં તમને કન્ફ્યુઝ હોય સમરૂપ એકરૂપમાં, તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો। થેન્ક્સ વિદ્યાર્થી મિત્રો।